हेलो नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आप सर्वे विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आज आप धोरण पांच विषय जे गणित गम्मतनी अंदर प्रकरण नंबर जे बे नो अभ्यास करी रहिया छे, आकार अने खूणाओ, तो एनो आपणे भाग नंबर चार जोवाना छे। भाग एक थी त्रण ऑलरेडी आपणे जोई चुक्या छे अने जे આપણે ક્યાં મૂકેલા છે તો કે ચેનલના પ્લેલિસ્ટમાં અને શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં। ચલો હવે ખૂણો અને સમય। જિન્નત તારી ઘડિયાળમાં અંકો નથી તો પછી સમય કેવી રીતે જુએ છે, જો પ્રશ્ન પૂછે છે તો હવે શું જવાબ આપે છે જિન્નત? હું તો ફક્ત ખૂણો જોઉં છું, જો બંને કાંટા વચ્ચે કાટકોણ બને ત્યારે મને ખ્યાલ આવે છે કે 9 વાગ્યા, એટલે કે અહીં 9 હશે અને અહીં 12 હશે, બરાબર? મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે જો અહીંયા કાટખૂણો બને, બરાબર, તો મને ખ્યાલ આવી જાય છે કેટલા વાગ્યા છે, 9। તો દિવસમાં એવો સમય કેટલી વાર આવે છે જેમાં ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ બને છે? હવે તમે બીજા વધારે ચિત્ર દોરો। તો મિત્રો, એક 3 ઉપર કલાક કાંટો હોય અને 12 ઉપર મિનિટ કાંટો હોય તો અહીંયા ખૂણો કાટકોણ બને, બરાબર? 10 ઉપર કલાક કાંટો હોય ને 1 ઉપર મિનિટ કાંટો હોય તો પણ અહીંયા કાટકોણો બને। તો આવી રીતે તમે જુદા જુદા ખૂણાના માપ છે એ શું કરી શકો છો, દર્શાવી શકો છો। પછી છ વાગવા આવ્યા હોય અને 3:15 થવા આવ્યા હોય, સોરી 6:15, તો પણ અહીંયા કાટખૂણો બનતો હોય આવી રીતે। ચાલો નીચે આપેલી ઘડિયાળમાં સમય જોઈ કાંટાઓ કેવા ખૂણા બનાવે છે તે લખો, સમય પણ લખો। ચલો તો અહીંયા 7:00 કેટલી થઈ છે, 25, તો કાટખૂણથી નાનો ખૂણો। અહીંયા 8:15 કાટકોણથી મોટો ખૂણો। અહીંયા 9:10 કાટકોણથી મોટો ખૂણો। અહીંયા 9:25 કાટકોણથી મોટો ખૂણો અને અહીંયા 10 કાટકોણથી નાનો ખૂણો, આવી રીતે બતાવી શકાય। ચલો ઘડિયાળમાં કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ કરતાં નાનો હોય અને સમય પણ લખો। માની લો કે 1 વાગ્યો છે હજી, તો એ ખૂણો કેવો થયો, કાટકોણ કરતાં નાનો। પછી 6:25 થઈ છે તો અહીંયા પણ કાટકોણ કરતાં નાનો ખૂણો। ત્યાર પછી 2:15 વાગ્યા છે તો કાટકોણ કરતાં નાનો ખૂણો, આવી રીતે દર્શાવી શકાય। ત્યાર પછી છે દિવાસળીના કોયડા આપણે મેળવવાના છે, બરાબર? જે પાના નંબર 19 ઉપર હતા, જે ઘર બનાવવાનું હતું, 8 ત્રિકોણ કરવાના હતા અને માછલીનું મુખ ફેરવવાનું હતું, એના જવાબ અહીંયા આપ્યા છે। ચલો હવે અંશ ઘડિયાળ। અપ્પુ અને કિટ્ટુ કેરમ રમી રહ્યા છે, અપ્પુ સ્ટ્રાઈકર મારે છે, હા આ તો એ જ ખૂણા પર પાછો આવે છે। શું કહે છે, સ્ટ્રાઈકર મારે છે તો એ જ ખૂણા ઉપર પાછો આવે છે, તો હવે શું કહે છે, ચિત્રમાં 3 બિંદુઓ એ બી અને સી દર્શાવ્યા છે, કયા બિંદુએથી રેખા દોરીએ જેના પર સ્ટ્રાઈકર મારીને કિટ્ટુ રાણી મેળવી શકશે, બરાબર? તો અહીંયા આપણે મિત્રો જોવું પડશે, જો 3 એ બી અને સી, બરાબર, તો કયા ખૂણા ઉપર મારીને તે રાણી મેળવી શકશે, તો આ ખૂણા ઉપર। જો તમે ઈચ્છો તો અંશ ઘડિયાળનો ઉપયોગ કરીને ખૂણાને અંશમાં માપી શકો। અંશને સંકેતમાં આવી રીતે 0 જેવું અને અંશ એમ લખાય છે, જો આમ અંશ।
આવી રીતે. ચલો અંશ ઘડિયાળ બનાવવી, તો શું કહે છે? બિંદુ એ થી, અહીંયા જવાબ શું આવશે? બિંદુ એ થી તમે મારશો તો જુઓ બરાબર, એટલે આ ખૂણો બે સરખા થઈ ગયા, આ તૂટક રેખા વડે દર્શાવેલા, જેથી કરીને એ આ રાણી કાઢી શકશે, મેળવી શકશે. અંશ ઘડિયાળ બનાવી. ચલો કાગળમાંથી એક વર્તુળ કાપો. ચલો એક વર્તુળ કાપ્યું, તેની અડધી ગળી વાળી દો. ચલો અડધી ગળી વાળી એટલે વચ્ચેથી ગળી વાળી, ફરીથી ચોથા ભાગમાં ગળી વાળજો એટલે ફરીથી આવી રીતે ગળી વાળી દીધી. તેને ફરીથી વાળો એટલે હજી આને ફરીથી વાળવાની છે. કાગળને ખોલો, તમને આવી રેખાઓ જોવા મળશે, જેને તૂટક રેખા વડે દર્શાવી દઈએ. હવે બતાવ્યા પ્રમાણે 0, 45, 90 અને 180 દર્શાવો. તો ચલો આ રેખાને 0, તો આ કેટલી થશે? 45. આ કેટલી થશે? 90, કારણ કાટખૂણો થઈ ગયો અને સામેની લાઈન જતી રહેશે, તે કેટલા થશે? 180. તેને એક જૂના કાર્ડ ઉપર ચોંટાડી દો. કેન્દ્રમાંથી એક કાંટો દોરો. ચલો એક કાંટો દોર્યો. જાડા કાગળમાંથી લાલ કાંટો બનાવો. ચલો લાલ કાંટો બનાવ્યો. તેને પિનથી તેને કેન્દ્રમાં એવી રીતે લગાડો કે જેથી કરીને તે શું કરી શકે? અહીંયા પિન લગાડો કે મુક્ત રીતે ફરી શકે. એટલે હવે તમે ખૂણાના માપ તમારી ઈચ્છા પ્રમાણે બદલી શકશો. ચલો તમારી અંશ ઘડિયાળ તૈયાર થઈ ગઈ. અંશ ઘડિયાળના ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સનું કાટકોણ માપો, તો કાટકોણનું માપ કેટલું થશે? અંશ ઘડિયાળની મદદથી કાટકોણ માપશો તો એનું માપ થશે 90 અંશ. તમે અનુમાન કરી શકો છો કે નીચેના ખૂણાઓને અંશ કેટલા હશે. 90 અંશના ખૂણાને કાટકોણ કહેવાય, બરાબર? તો કાટકોણનો અડધો ભાગ એટલે કેટલા થશે? 45. કેમ? કાટકોણ 90નો, એનો અડધો ભાગ એટલે 2 વડે ભાગો એટલે 45 થશે. કાટકોણનો ત્રીજો ભાગ તો 30 અંશ. કેમ? તો કે કાટકોણ 90, એને ત્રીજો ભાગ એટલે 3 વડે ભાગો. કાટકોણનું બમણું એટલે 180, કારણ કે કાટકોણ 90 એને ગુણ્યા 2 એટલે 180 ડિગ્રીનું થશે. ત્યાર પછી પાના નંબર 30 પરનો ખૂણો માપો. જ્યારથી કિટ્ટુએ સ્ટ્રાઇકર ચલાવવું જોઈએ એ ખૂણાનું માપ કેટલું હશે? તો મિત્રો આ ખૂણાનું માપ 30 હશે, બરાબર? તમારે માપવાની છૂટ કેટલું હશે? 30. ચલો કાગળના વિમાનમાં ખૂણા. એક ચોરસ કાગળનો ટુકડો લીધો, તેને અડધો ગળી વાળો અને ખોલો. ચલો અડધો ગળી વાળ્યો, પાછો ખોલી નાખ્યો. ખૂણાઓને કેન્દ્ર તરફ ગળી વાળી જેથી કાગળ આવો દેખાય, બરાબર? તો હવે આ ખૂણો છે ને એને અહીંયા ગળી વાળવાની, આ ખૂણો છે ને અહીંયા ગળી વાળવાની, અહીંયા, બરાબર? એટલે આ રીતનું થઈ જશે. નીચેનો ભાગ અડધો રેડી, ઉપરનો ભાગ આવી રીતે ત્રિકોણ જેવો. લીલા ત્રિકોણને એવી રીતે વાળો કે જેથી તે પી અને ક્યુને સ્પર્શે, એટલે કે આ પી છે એ કોને સ્પર્શે? ક્યુને. એટલે ઉપરથી છે એને અહીં નીચેની તરફ વાળવાનો છે. એટલે આ રીતનું થઈ ગયું, પોસ્ટકાર્ડ જેવું. હવે લંબચોરસના ઉપરના બે ખૂણાને તૂટક રેખાઓથી ગળી વાળો. આવી રીતે ગળી વાળવાની છે લંબચોરસના બે ખૂણાઓને તૂટક રેખા વડે. આ રીતે થઈ ગયું. તમારો કાગળ આ પ્રમાણે દેખાશે. ચિત્રમાં એક નાનો ત્રિકોણ દેખાય છે. જો આ નાનો ત્રિકોણ છે, દેખાણો. કાગળને ઉલટો ઉલટાવી દો અને તેને તૂટક રેખા સાથે અડધી ગળી વાળો. ચલો ઓલો ભાગ વાળી દીધો છે, હવે તૂટક રેખા સાથે અડધી ગળી વાળવાની છે. તો વાળી દીધી અડધી ગળી. હવે તેની પાંખ બનાવવા પીળા રંગની ધારને લાલ રંગની ધાર પર વાળો. જો પીળા રંગની ધારને કોની બાજુ? લાલ રંગની ધાર બાજુ. તો તેને બીજી બાજુ પર ફેરવીને એ જ રીતે બીજી પાંખ પણ તમે શું કરી શકશો? બનાવી શકશો ને તમારું વિમાન ઉડવા માટે તૈયાર છે. કેવું સરસ ઉડે છે. જ્યારે તમે વિમાનને ખોલો છો ત્યારે 45 ડિગ્રી અને 90 ડિગ્રીના ખૂણા ક્યાં રચાય છે એ તમારે શોધવાના છે. તો કાગળમાંથી વિમાન બનાવીએ ત્યારે
जुदी जुदी गड़ी थी बनेला खूणा मापता तेमाथी 45 डिग्री अने 90 डिग्री ना खूणा जोवा मळे छे। चलो योग साथे पण खूणा चित्र एक छे, जो रहमत योग करे छे, नीचे अलग अलग आसन ना चित्रों दर्शाव्या छे जे ते दरोज करे छे। જ્યારે આસન કરતા હોઈએ ત્યારે શરીરના અલગ અલગ અંગો સાથે બનતા ખૂણા માપવાના છે। તો ચિત્ર એકમાં કેટલાનો થશે, 90નો થશે, એટલે કાટખૂણો। ચિત્ર બીમાં જો આ ખૂણો ને આ ખૂણો કાટખૂણથી નાનો એટલે કે 90થી નાનો, અહીંયા અને અહીંયા કાટખૂણથી મોટો, 90થી મોટો, બરાબર। અને ચિત્રમાં અહીંયા કાટખૂણથી મોટો અને અહીંયા કાટખૂણથી નાનો એટલે કે 90 ડિગ્રીથી નાનો। ચલો હવે ડીની રમત, તમે તમારા મિત્રો સાથે ડીની રમત રમી શકો છો। તમે કોઈ ખૂણો દોરો, તમારો મિત્ર તે ખૂણાના માપનું અનુમાન કરશે, પછી તમારે ડીનો ઉપયોગ કરી તેનું માપ મેળવવાનું। તમે મેળવેલ માપ અને તમારા મિત્રે અનુમાન કરેલ ખૂણાના માપનો તફાવત મેળવવાનો છે, જે તમારા મિત્રના ગુણ હશે, જેના સૌ ગુણ સૌથી ઓછા હશે તે રમતનો વિજેતા થશે, બરાબર। તો તમારી રીતે અહીંયા મિત્રો ખૂણા છે જુદા જુદા દોરવાના, અનુમાન કરવાનું, માપવાનું અને ગુણ આપવાના। તો આ ડી તમને તમારી કંપાસ પેટીમાંથી મળશે, બરાબર। જો આ ડી થઈ ગયો, ચલો આ ડી થઈ ગયો, આની મદદથી માપવાના છે। તો આ સાથે આ પ્રકરણ પૂરું થાય છે। તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો, શેર કરજો, અહીંયા સુધી રાખીએ મિત્રો। અસ્તુ, જય હિન્દ, જય ભારત। નેક્સ્ટ ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું।